गुड मॉर्निंग, नमस्कार मित्रों, धोरण 11 जीव विज्ञान में तमारू स्वागत छे। आपणो आजनो टॉपिक छे श्वसन तंत्रनी अनियमितता। श्वसन तंत्रनी अनियमितता एटले शुं भाई? जराक आपणे जोईए, आपणे श्वास अने उच्छ्वास करीए छीए, ऑक्सिजन अंदर लईए छीए, कार्बन डाइऑक्साइड बहार काढीए छीए, अने श्वास अने उच्छ्वास कहेवाय। श्वास अने उच्छ्वास करता અંગને શ્વાસોશ્વાસ કહેવાય છે। શ્વાસ અને ઉચ્છવાસ કરતા અંગને શ્વસન અંગો કહેવાય છે। આ શ્વસન અંગો જોડાઈ શ્વસન તંત્રની રચના કરે છે। શ્વસન તંત્રની અનિયમિતતા એટલે શું? ક્યારેક શ્વસન તંત્રમાં ખામી સર્જાય છે, શ્વસન તંત્રમાં વિવિધ પ્રકારના રોગ સર્જાય છે, જેને શ્વસન તંત્રની અનિયમિતતા કહે છે। હવે શ્વસન તંત્રની અનિયમિતતા એટલે તમે આને એમ પણ કહી શકો, શ્વસન તંત્રમાં થતા વિવિધ રોગો જણાવો, બરાબર। શ્વસન તંત્રની અનિયમિતતામાં આપણે આગળ ભણીએ તો પહેલા હું તમને એમ કહી દઉં કે ભાઈ પહેલો કયો રોગ આવે છે, તો કે દમ। આ દમ શું છે, બરાબર? તો કે શ્વાસવાહિકા, અને શ્વાસવાહિની માં દાહ ઉત્પન્ન થાય। દાહ એટલે બળતરા, ડેમેજ થઈ જાય ને, શ્વાસવાહિની અને શ્વાસવાહિકા અંદરની બાજુએથી ડેમેજ થઈ જાય, એના કારણે જ્યારે એમાંથી હવા પસાર થાય ને ત્યારે એમાં બળતરા ઉત્પન્ન થાય, એટલે એવું કહેવામાં આવે છે શ્વાસવાહિકા અને શ્વાસવાહિનીમાં દાહ ઉત્પન્ન થાય, જેના કારણે શ્વાસોશ્વાસમાં તકલીફ પડે અને અવાજ આવે। આ માણસ છે ને શ્વાસોશ્વાસ સહેલાઈથી કરી શકતો નથી, લાંબુ દોડી શકતો નથી, પગથિયા ચડી શકતો નથી, બરાબર, વધુ સ્પીડથી હાલી શકતો નથી, કોઈ વજનવાળું કામ કરી શકતો નથી, એટલે એને નોર્મલ શ્વાસોશ્વાસમાં કાંઈ વાંધો નથી આવતો, પણ વધારે જ્યારે શ્વાસ અને ઉચ્છવાસની જરૂર પડે ને તો એમાં થતું નથી। એટલે આ દમ એટલે બીજું કાંઈ નહીં, આપણે દેશી ભાષામાં કહીએ છીએ શ્વાસ ચડી ગયો। હવે કે આ બાપાને, આ ડોસીમાને શ્વાસ ચડી જાય છે, એટલે એ બીજું કાંઈ ના હોય, દમ હોય, બરાબર છે। બીજો રોગ છે એમ્ફીસીમાં, એમ્ફીસેમા એટલે શું ભાઈ? તો કે એમ્ફીસેમા એક ક્રોનિક રોગ છે। તો પેલા મારે તમને એ સમજાવવું પડે કે ક્રોનિક એટલે શું ભાઈ? આ ક્રોનિક રોગ હોય ને એ વારંવાર થઈ જાય, મીન્સ કે તમે દવા લઈ લ્યો તો થોડો ટાઈમ મટી જાય, વળી પાછો થાય, દવા લઈ લ્યો થોડો ટાઈમ મટી જાય, વળી પાછો થાય, બરાબર છે। એટલે આ કેવો રોગ છે? તો કે ક્રોનિક રોગ છે એમ્ફીસીમા છે, એ કેવો રોગ છે? તો કે ક્રોનિક રોગ છે અને દીર્ઘકાલીન છે। એકવાર એમ્ફીસીમા થઈ જાય પછી ક્યારેય મટતો નથી, એ થોડો સમય રાહત રહીએ વળી પાછો થઈ જાય, થોડો સમય રાહત રહીએ વળી પાછો થઈ જાય। આમાં થાય શું ભાઈ? તો કે વાયુ કોસ્ટ નિષ્ક્રિય થઈ જાય અને તેની દિવાલ, એટલે કે વાયુ કોષ્ઠની દિવાલ
निष्क्रिय बनी जाए। वायुकोष्ठ आपणे कीधुं तुं द्राक्ष जेवुं झुमखुं होय, वायुकोष्ठनी सपाटीएथी ऑक्सिजन अने कार्बन डायोक्साइडनुं विनिमय थाय। हवे वायुकोष्ठ ज निष्क्रिय थई जाय तो कार्बन डायोक्साइड ऑक्सिजननुं वहन थतुं नथी। आ वायुकोष्ठ छे ने ई फेफसानुं कार्य पण करे छे अने फेफसाने मदद पण करे छे, मीन्स के एनी दीवाल पण बनावे छे। एटले एम तमे कही शको श्वसन सपाटी में घटाड़ो आवे छे, श्वसन सपाटी केवी थई जाय घटी जाय छे, बराबर छे। वायुकोष्ठ एम कही शको तमे के निष्क्रिय थई गया होय छे, बराबर। वायुकोष्ठ निष्क्रिय थई जाय एटले ऑक्सिजन एने कार्बन डायोक्साइड नी आपले थती नथी। तो आवा माणस छे ई श्वास अने उच्छ्वास सहलाई थी करी सकतो नथी। जेवा दम रोग में जेवा लक्षणों थाय छे एवा ज तकलीफ आने पड़े छे एम्फिसीमा रोगवाळा ने। आ एम्फिसीमा थाय एनु मुख्य कारण शुं छे भाई? तो के एनु मुख्य कारण छे धूम्रपान, बराबर। धूम्रपान करवाथी आ रोग थाय छे। वायुकोष्ठ छे ने नॉर्मल माणस में दर वर्षे ना हिसाबे आपणे करीए तो दर वर्षना दर प्रमाणे पांच दस घटता होय, एटले ई कोई नड़े नहीं, छ हाथ पांच छ एटला घटता होय छे, एटले ई कोई नड़ता नथी। पण जे माणस धूम्रपान करे छे ई माणस जेम जेम वृद्ध थतो जाय छे एमां 100 200 300 એટલી સંખ્યામાં વાયુકોષ્ઠની સંખ્યા વાયુકોષ્ઠ છે એ નિષ્ક્રિય થતા જાય છે। કહેવાનો મતલબ એમ કે ધૂમ્રપાનથી વાયુકોષ્ઠ છે એ મોટી સંખ્યામાં અને સ્પીડથી નિષ્ક્રિય થઈ જાય છે। જેને એક વખત એમ્ફિસીમાં થઈ ગયો છે એને ઘડી ઘડીએ થવાના છે આ લક્ષણો, બરાબર છે। ત્રીજી એક અનિયમિતતા છે व्यवसायिक संबंधी अनियमितता, बराबर। व्यवसायिक संबंधी अनियमितता केने आ रोग थाय छे? आ व्यवसायिक संबंधित श्वसन तंत्रनी अनियमितता केने थाय? तो के भाई पत्थरनी खाणमां काम करनार, बराबर। पत्थरनी खाणमां जे माणसो काम करता होय ई पछी सतत धूळना संपर्कमां रहेनार આવા માણસોને આ વ્યવસાયિક સંબંધિત ખામી સર્જાઈ શકે છે, બરાબર। જેના કારણે શું થાય છે ભાઈ? તો કે લાંબા ગાળે એનું શરીર છે એ કેવું થઈ જાય છે? તો કે લાંબા ગાળે સોજા ઉત્પન્ન થાય છે, બરાબર છે, જેનાથી ફાઇબ્રોસિસ થઈ શકે છે, બરાબર છે। શરીર છે એ સુરક્ષા પ્રણાલીને સંપૂર્ણ નુકસાની પહોંચાડે છે। આપણી તંદુરસ્તી ને શું થાય છે ખબર છે? તો કે નુકસાન થાય છે। પછી જેના કારણે ફાઇબ્રોસિસ થવાની શક્યતા, ભાઈ આ પ્રશ્ન નીટમાં આવ્યો હતો। ફાઇબ્રોસિસ છે એ કેવા પ્રકારનો રોગ છે? તો કે ફાઇબ્રોસિસ વ્યવસાયિક સંબંધિત અનિયમિતતા શ્વસન તંત્રને લગતો રોગ છે, બરાબર છે, જેના કારણે શરીરમાં રેસા, આપણે કોઈ બી માણસ હોય એ રૂ વણવાનું કામ કરતો હોય એવા માણસને પણ આ ફાઇબ્રોસિસ થઈ શકે। શરીરમાં રેસા વહી જાય, શરીરમાં ધૂળ વહી જાય, જેના કારણે શ્વસન તંત્રમાં ફેફસામાં ધૂળ રેસા, બરાબર,
એના લેયર જામી જાય, એટલે શ્વસન તંત્ર છે એ નિષ્ક્રિય થઈ જાય. આવા માણસને આપણે આ રોગથી બચાવવા માટે શું કરવું પડે, તો કે એના મુખ પર માસ્ક બાંધવું, બરાબર છે? આવા માણસના મુખ ઉપર માસ્ક બાંધવું જોઈએ. પછી તો કે એના એની તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. જો કોઈ પણ માણસને વ્યવસાયિક સંબંધિત શ્વસન તંત્રની અનિયમિતતા થાય ને, તો એ માણસના ફેફસા છે ને થોડા સમયમાં નિષ્ક્રિય થઈ જાય અને એ માણસ છે એ મૃત્યુ પણ પામી શકે છે, બરાબર. તો આવા માણસને મોઢા ઉપર માસ્ક પહેરવું જોઈએ. પછી એને અમુક વિટામિન્સના ડોઝ પણ આપવા જોઈએ. પછી એની તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જે આ મજૂરો કામ કરતા હોય એને, બરાબર છે? એટલે શ્વસન તંત્રની અનિયમિતતા, એમાં ત્રણ રોગ આપણે દર્શાવેલા છે, દમ, એમ્ફિસીમા અને વ્યવસાયિક સંબંધિત અનિયમિતતા, બરાબર. આજનું હોમવર્ક છે શ્વસન તંત્રની અનિયમિતતા સમજાવો, ત્રણે ત્રણ રોગ જણાવી દેજો. આ પ્રશ્ન અથવામાં પૂછાય તો કેમ પૂછાય, શ્વસન તંત્રમાં થતા રોગ જણાવો. 4 માર્કમાં આપણને આ પ્રશ્ન પૂછી શકે છે. નીટ માટે ખાસ આ રોગ કરી નાખજો મિત્રો, બરાબર. નીટ અને ગુજકેટ માટે ખાસ તૈયારી જે કરતા હોય એમાં સ્પેશિયલી નીટમાં તો આ આવશે જ, કારણ કે આ હ્યુમન ફિઝિયોલોજીના રોગ છે જે ડૉક્ટર બનવા માટે ખૂબ અગત્યના છે, બરાબર છે?